હેલો એન્ડ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ. તો બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. જય શ્રી રામ. બહુ દિવસ પછી સ્વાગત છે. અને છે ને મેચ નો આખો બ્લોગ બનાવ્યો. બ્લોગ બહુ મહેનત થી એડિટ કર્યો. અને પછી અમે મતલબ વર્લ્ડ કપ જે જોઈ હતી અમે લોકોએ અમારા ત્યાંની જે હોમ થિયેટરમાં, એ તમે બીજી ચેનલના બ્લોગમાં જોયું હશે, તો ત્યાં બહુ સરસ બ્લોગ બનાવ્યો. પણ એમાં એટલા બધા છે ને વિડીયોઝ ખાલી મતલબ ક્રિકેટ રમતા હતા એના જ હતા ને કે મારો વિડીયો જ બ્લોક થઈ ગયો. સ્ટ્રાઇક બ્રેક માં બ્લોક જ થઈ ગયો. તો અને વિડીયો ડિલીટ થઈ ગયો. હા સ્ટ્રાઇક એવી જ. તો શું ખબર ત્રણ સ્ટ્રાઇક આવે એટલે ચેનલ તો એવું થઈ ગયું. તો એટલા માટે છે ને વિડીયો એ બ્લોક થઈ ગયો. એટલે હવે આ વિડીયો બનાવીએ છીએ, અમને ક્યાંક લઈ જાય છે. મને કહેતા જ નથી ક્યાં લઈ જાય છે. અને લઈ જ જવું પડે ને ક્યાંક તો. હે હેપી બર્થડે ટુ યુ માં બી ક્યાંય નહોતા લઈ ગયા. સરપ્રાઈઝ હોય ભાઈ. હા ત્યારે ભલે સરપ્રાઈઝ હોય પણ ત્યારે ક્યાંય નહોતા લઈ ગયા ને. પછી મેં કીધું કદાચ મનાલી લઈ જાય. બરફ પડે છે રાજકોટમાં, બરફ પડ્યો હતો તમને મારા બ્લોક માં. તો છે ને બસ બે જતી જ ચાલતી હોય. કેન્ડલ લાઈટ ડિનર કરવા જાય તો કે મીણબત્તી હું લઈ આવત. મનાલી જવાનું કહે તો અત્યારે અમે ક્યાંક જઈએ છીએ બરાબર, ખબર નથી ક્યાં લઈ જાય છે. મેં તો એટલું બધું પેકિંગ કરી લીધું છે ને કે 15-20 દિવસ, મહિનો દિવસ કદાચ રોકાવાનું થાય ક્યાંક. પણ એમાં કન્ફ્યુઝ હું એમ હતી કે ક્યાં જવાના છે, તો કહેતા નહોતા. તો પછી મેં તો છે ને ઠંડીના કપડા બી લીધા છે ને ડ્રેસ બી લીધા છે ને પછી એવું બધું લીધું છે. ઠંડીના ઓમે લેવા પડે તો કુકા કાઢે અહીંયા થાય તો. પણ તમે મને ક્યાં લઈ જાવ છો એ તો કહો. કદાચ તમે મનાલી લઈ જશો તો એ તો કહો, એ નત કહેવાનું પહેલા. તો ચલો ગાઈસ અમે હજુ તો નીકળ્યા છીએ. અને હવે કેટલી વારમાં પહોંચી જશો એ તો કહો. કાંઈ કહેવાનું નથી, આવવાનું છે તો બસ. આવવાનું છે એટલે લઈ જ જવાને છે ને. તો એકલા જશો નગર કેન્સલ પહેલું. કાંઈ વાંધો નહીં, લઈ જાઓ તો આવીશ. એમ લઈ જાઓ તો આવીશ, નહીં તરના થાવ. આવો મારે આવું જ છે, મારે બહુ આવું છે. ક્યાં લઈ જાઓ જાઓ એ કેવાનું. ચાલો તમને તમને જ્યાં મને લઈ જતા હું ને ત્યાં મને બહુ આવું છે. 15-20 દિવસ સુધી પાછી ઘરે જ ન લઈ આવતા. ચલો તો જોડાયા રહેજો, આગળની જર્ની ક્યાં સુધી લઈ જાય બતાવીશું તમને. હમણે પણ તો બી આપણે ક્યાં જવાનું હોય, જ્યાં જવાનું હોય ત્યાં આપણે રોકાવાના તો હોય ને. રોકાય તો આપણે નાઈ ધોઈ નહીં રોકાવાનું કે નથી. હમણાં વારું પાણી કરીને રિટર્ન. તો મને કીધું હતું એવા પૈસા બગાડાય હું ઘરે નો રાંધી નાખત. હે વળી કઈ કઈ આપણે એમ લાગ મહિને બે મહિને એક હતી ક્યાંક બહાર તમને જે. ના ના તો આપણે બહાર બેહીને ખાત. અબ બોલો તે તે અમે જન્મ દિવસ મે કેન્ડલ લાઈટ ડિનર નું યા ક્યાં આપણે કરવાનું જતું પહેલા. પણ એ તો ચલો મારી બુદ્ધિ એવી હતી કે કરી નાખો બરોબર. તમારી બુદ્ધિ તો સારી છે ને કે આમાં પૈસા નો બગાડાય એમ. તો આપણે જમવાય ને ચા. હું તમ તો હું જ કરું. હા દેખો ગાઈસ સમજ પડી ગઈ છે કે જમવા નથી જવાના, શોપિંગ કરવા જાય છે ક્યાંક. હે હવે બીજા બે ત્રણ વાર છે ને ઓપ્શન હું બીજું પૂછીશ ને કે ક્યાં. તો લગભગ હવે વાત કરવાનું બંધ કરી દઈશ. ડ્રાઈવર જલ્દી કરો ઉતરી જાય છે. ઉતારી દેશો અહીંયા મને તમે બોલો ઉતારી દેશો. હારું ઘડી ગ્રેન પાસા તમે જોડાઈ જે ભગવાન. હાલો ટૂફ મારા માં ટૂફ નહીં કરવાનું. આવજો ગાઈસ એમ કરવાનું હોય. હા ઓકે આવજો ગાઈસ.
તમે કેટલાનું છે ને પેટ્રોલ ભરાવશો ને હું એમ એ જ જોઈ લઈશ. હા તો કાંઈ વાંધો ન, તારા આડું દઈ દે. આડું દઈ દો. બસ એ હું કેવો લાગતો એમ બતાવું. તમે જોઈ શકો છો ફૂલ ફેશનેબલ. અમે છે ને સાસણ ગીર લઈ જઈએ. આ ક્યાં આવી ગયા આપણે તો? આ ગીર જ આવી ગયું ને? શું કહેવાય? સાસણ. સાસણ કહી શકો તમે સાસણ. જો કેવો બંટીડો હતો જો. સૈયું ને અમારા રોલા છોટા તમે જોવો માણસ ત્યાં જો. જોવો ખાલી છોટા. તમને એ ખાલી આ બતાવ બતાવ કરે છે ઘડી ઘડી. 15 બતાવ બતાવ કરે છે. તમે લોકો સમજતા નથી યાર. એવું મને મનમાં ન હોય. અરે મારે તો આવું શોપિંગ જ્ઞાન થી બધું ચાલુ ને ચાલુ હોય પેલા. આવું શોપિંગ હે? તમને ખબર છે ને દઈ દો ચાલુ ને ચાલુ હોય. આવા શોપિંગ પર મને લઈ જતા હું તો જોડે કેમ નથી લઈ જતા? ઈનો પતે ને પેલા તો પછી લોચો થઈ જાય. બોલો સી સાવજ પોતે સાવજ ને જોવા આયા છે. પબ્લિક બહેર નું આવતું હોય તો ઓલા માટી ના ઓલા શું કેવાય કુલર કુલર શા લખી તો સરપ્રાઈઝ આપ્યું આપ્યું ને સાસણ નું આપ્યું. મેં સાસણ કોઈ દિવસ જોયું નતું. હું કેટલા ટાઈમથી મેરેજ પહેલાથી કહેતી હતી કે મને છે ને સાસણ જવું છે. મેં કોઈ દિવસ છે ને સાસણ નથી જોયું. તો અત્યારે ફાઇનલી જઈ રહ્યા છીએ. મતલબ ઓલમોસ્ટ પહોંચી ગયા. અત્યારે અમે ક્યાં છીએ કહું? મુસ્કાન હોટલ. દેખો તમને બતાવું. મુસ્કાન ચાપી દે. અહીંયા છીએ. દેખો અમે લોકો છે ને અહીંયા પહોંચ્યા છીએ. હજી તો અમે છેક નથી પહોંચી ગયા પણ હું તો રસ્તામાં રાહ જોઉં છું કે અમને લોકોને સિંહ દેખાય નહીં. હા બેઠો બાપા તને ખોટો હરો તો હે નકર હું ના તમે નહીં. પણ અત્યારે તો ન આવે બારે એવું કે છે. પણ તો આપણે જોઈને જ જવાનું છે. મેં ખાલી કાંકરિયામાં જ જોયા છે સિંહ અને એક આ હલો કાંકરિયામાં અને ઘરમાં. બસ મેં અહીંયા નથી જોયા કોઈ દિવસ આવી રીતે ફેસ ટુ ફેસ. એમ કાંકરિયામાં તો બહુ દૂર હોય અને પિંજરામાં હોય એવી રીતે. પિંજરાના સિંહ નોખા ના સિંહ નોખા એક આ પિંજરાના સિંહ. પિંજરા પિંજરા ભૂલી જવા સિંહ ને ના નહીં. પિંજરામાં નો રહ્યા હવે ડાલા મસા. ના 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 નહીં. હા આ મોઢે કેવા આ મોઢે બધા કોમેન્ટ કરજો કયો આ આસી પાંજરા માં રીએ નો રીએ કયો આ. ઓકે દેખો ફરીથી આયુ પોસ્ટર. દેખો હવે તમે આ જોવો બાકી આ હા 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 અને આ જોવો. અરે ભગવાન આમ છે ને તેમ છે મત કે વાહ વાહ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાણિયાવા. આવું છે ને ક્યાં છે ખબર છે? અમદાવાદમાં છે ને જંગલ બુક કરીને એક રેસ્ટોરન્ટ છે ને એમાં આખી છે ને જંગલની થીમ છે ને એમાં આવું છે. શું આ ખોટા સિંહ મીકા? હા હું કેમેરો એક સાઈડ બંધ કરું અને ત્યારે જ સિંહ આવે તો
થઈ ગયા આવીને વયો નો જે ચાલુ કરી દેવે પાછો તે પણ હું તો એને જોઉં પછી એટલી આ થઈ જાઉં ને તો મને તો એટલી આ થઈ જાત તું તો હું ઉતારી દઈશ તું બંધ કરી દે તાર કેમેરો સાચું હા બાકુ ઉતારી દેશો તો હું બંધ કરું હા બંધ કર દે ઓકે ચાકી હે તો આ તો ચાકી મને તો હોય જ ને એ તો કરા અરે એક જ ફેર કેરી સારું છે ને બે લીટર લીટર જ છે ને બે પતલું હોય ને મિક્સ માં હોય આ પ્યોર એક આમ એક જ આમ હોય જંગલ નું મધ જોઈએ તો 600 રૂપિયા ની મોટી બોટલ આવશે નાની બોટલ 300 રૂપિયા છે આઈ નાની ત્રણ ડબ્બી ભરી છે બીજી તો થાણામાં છે થાણા છે બધા ખાવું હોય ખાવું ના ખાવાના કેટલા દેવાના મને સિંહ નથી દેખાતો પણ કારા ભાઈ તો ગાઈસ પહોંચી ગયા છીએ અમે ઓ હો એ આપણા આપણે ઘરમાં આવી લગાવી છે પોલીસ્ટર આવા પાછળ મિરર માં સિંહ દેખાય છે થેન્ક યુ તમે મને આટલું સારું સરપ્રાઈઝ આપ્યું હોય થેન્ક યુ થેન્ક યુ થેન્ક્સ બડી
મોસ્ટ વેલકમ બડી થેન્ક યુ ગાઈસ આઈ થિંક છે ને ફોનની પાર્ટી છે ને ફોનની પાર્ટી છે મેબી યસ થેન્ક યુ તો ચલો ખૂબ સરસ લાગ્યું હવે ફ્રેશ થઈ જઈએ જમવાનું બાકી છે પછી જમી લઈએ અને બસ તો પછી કાલે આપણે કન્ટિન્યુ કરીશું આજ માટે આટલું જ અને કેવો લાગ્યો કેવો નહીં વ્લોગ કમેન્ટ કરીને જણાવજો બરાબર મળીએ હવે ડે 2 માં ત્યાં સુધી બાય બાય બધાને ગુડ નાઇટ જય દ્વારકાધીશ જય શ્રી રામ જય શ્રી રામ